લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 16 બેઠકોના ઉમેદવારોની યાદી બહાર પાડી છે, જેમાં અમુક બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે, જેને લઈ ભાજપમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી ભાજપ પ્રદેશ પ્રભારીઓ માથુરને સોંપવામાં આવી છે. આથી નારાજ નેતાઓને મનાવવા ઓમ માથુર ગુજરાત આવ્યા છે. મળતી માહિતી મુજબ ભાજપમાં બાકીની 10 બેઠકો માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેમાં બાકી રહેલી 10 બેઠકોના વર્તમાન સાંસદોની ટિકિટ કપાવવાની શક્યતા સેવાઈ રહી છે. આથી ટિકિટ કપાવવાની શક્યતાઓને લઈ પણ કેટલાક નેતાઓ નારાજ થયા છે. ત્યારે આ નેતાઓની નારાજગી મુદ્દે પણ ઓમ માથુર પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. આમ પાણી પહેલા પાળ બાંધવા માટે પ્રદેશ પ્રભારીઓ માથુરને ગુજરાત મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઓમ માથુર ચૂંટણીને પ્રચાર અભિયાન અંગે તેમજ અમિત શાહના કાર્યક્રમો અંગે પણ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરશે. વધુ વિગત આપશે સંવાદદાતા રાજેન્દ્ર, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જે રીતે ભાજપે 16 ઉમેદવારની યાદી જાહેર કરી છે, કેટલાક સાંસદોની ટિકિટ કપાણી છે, હજુ પણ જે 10 ઉમેદવારની યાદી જાહેર કરવાની છે તેમાં પણ કેટલાક સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા છે, જેના કારણે કેટલાક નેતાઓ નારાજ છે ભાજપથી. હવે ઓમ માથુરને ગુજરાત મોકલવામાં આવ્યા છે. પ્રભારી ઓમ માથુર ગુજરાતમાં આવ્યા બાદ આ નારાજ નેતાઓ સાથે કયા પ્રકારે ચર્ચા વિચારણા થશે, આ સાથે જ અન્ય કયા પ્રકારના ઓમ માથુરના કાર્યક્રમો રહેશે? લોકસભા સીટોના ઉમેદવાર જાહેર કરવાના હજી બાકી છે, તેમાં મહત્વની જે બેઠકો છે તેમાં મહેસાણા છે, બનાસકાંઠા છે, પાટણ છે, પંચમહાલ છે, જૂનાગઢ અને પોરબંદર, આ એવી એક બેઠકો છે જે ભાજપ માટે સરદર્દ બની ગઈ છે. કારણ કે ત્યાં અત્યારથી જ આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ બેઠકની વાત કરીએ તો જૂનાગઢ બેઠકમાં જે રાજેશ ચુડાસમા છે, રાજેશ ચુડાસમાના સમર્થકો ગાંધીનગર દોડી આવ્યા હતા, એમની ટિકિટ કપાય એ પ્રકારના સંકેતો મળવાના કારણે તેઓ પણ નારાજ છે. અને આજે જૂનાગઢ શહેરમાં પણ રાજેશ ચુડાસમાને લઈને બેનરો લાગ્યા છે. જોકે રાજેશ ચુડાસમાએ નારાજ નથી એવું પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, પરંતુ મહત્વની વાત એ છે કે એમના જે સમર્થકો છે એમની અંદર એક નારાજગી જોવા મળી રહી છે. વાત બનાસકાંઠા સીટની આવે તો બનાસકાંઠા સીટમાં કયા ઉમેદવારને ટિકિટ આપવી એને લઈને પણ અત્યારે ભાજપ મનોમંથન કરી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ભાજપના પ્રભારી જે ઓમ માથુર છે તે ગઈકાલે ગુજરાત આવ્યા હતા. કારણ કે જે રીતની નારાજગી સુરેન્દ્રનગર લોકસભા સીટમાં છે, જે રીતની નારાજગી જૂનાગઢ લોકસભા સીટમાં છે, પંચમહાલ સીટની વાત કરીએ તો ત્યાં પણ પ્રભાસિંહ ચૌહાણે ટિકિટની માગણી કરી છે, અમને તેમને ટિકિટ નહીં મળે તો ત્યાં પણ મોટું ડેમેજ થાય એ પ્રકારના સંકેતો જોવા મળી રહ્યા છે. આ તમામ બાબતોમાંથી ડેમેજ કંટ્રોલ કરવા માટે ઓમ માથુર અહીંયા ગુજરાત આવે છે. અને આજે સમગ્ર દિવસ દરમિયાન તેઓ પ્રદેશના જે મોહરી મંડળ છે એમની સાથે બેઠકો કરશે. આ ઉપરાંત જે નારાજ સાંસદ છે એમની સાથે પણ બેઠકો કરે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે. મહત્વની વાત છે કે ભાજપ ગુજરાતની 26 લોકસભા સીટો જીતવા માટેની અહીંયા તૈયારીઓ કરી રહી છે. અને એ સમય દરમિયાન જો તેમના જ નેતાઓ અને તેમના જ કાર્યકર્તાઓની અંદર જો નારાજગી જોવા મળે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે એ પ્રકારની સ્થિતિ સર્જાય. તો આ બધી સ્થિતિને કંટ્રોલ કરવા માટે ઓમ માથુર અહીંયા આવેલા છે, તે તમામ જે મોહરી મંડળના જે આગેવાનો છે, આ ઉપરાંત જે લોકસભાના જે પ્રભારી છે, સહ ઇન્ચાર્જ છે અને ઇન્ચાર્જ છે એમની સાથે પણ બેઠક કરી શકે એવી માહિતી પણ સામે આવી રહી છે. મહત્વનું વાત છે કે ભાજપ દ્વારા અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને જે હાઈ પ્રોફાઇલ ગાંધીનગર જે સીટ છે તેના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમોને લઈને પણ આજે બેઠકો યોજાય એ પ્રકારની માહિતી જોવા મળી રહી છે. બીજી મહત્વની વાત છે કે જે 10 સીટોની જે જાહેરાત બાકી છે એ ટૂંક સમયમાં એની જાહેરાત થઈ શકે છે. અને આ જાહેરાત દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકસાન ભાજપને ન થાય તેની પણ પૂર્વ તૈયારી આજે કરવામાં આવશે. જી જો બિલકુલ રાજેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.